સત્યમ રેસિડેન્સીમાં બહુચર પ્રોવિઝન સ્ટોર ચાઇનીઝ દોરીની રીલ વેચનાર વેપારીને એસઓજી વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો ઉત્તરાયણના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો પતંગ દોરીની ખરીદીમાં મશગુલ બન્યા છે બજારમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાંય ઘણા વેપારીઓ ચાઇનીઝ દોરી લાવી માર્કેટમાં વેચી રહ્યા છે ચાઇનીઝ દોરીના કારણે ઘણા લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે વડોદરા પોલીસ ચાઇનીઝ દોરીના વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એસઓજી વડોદરા ગ્રામ્ય પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે પાદરા વિસ્તાર સત્યમ રેસિડેન્સીમાં આવેલા બહુચર કૃપા પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર છમાં ચાઇનીઝ દોરી વેચાણ થઈ રહ્યું છે જે મળેલ બાતમી હકીકત આધારે સત્યમ રેસિડેન્સીમાં આવેલા બહુચર કૃપા પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર છમાં તપાસ કરતા દુકાનમાં બીડી તથા ઠંડા પીણા તથા છૂટાછવાયા ખાલી પુઠ્ઠાની પાછળ એક પ્લાસ્ટિકના કોથળામાં ચાઇનીઝ દોરીના કુલ ત્રીસ નંગ રીલ મળી આવી હતી પોલીસે કુલ રૂપિયા પિસ્તાલીસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ચાઇનીઝ દોરી વેચનાર ઈસમને મુદ્દા માલ ક્યાંથી લાવેલ છે તે અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ગયા વર્ષે પાદરા ગોઈનપુરા ખાતે રહેતા ઇમરાન સલીમભાઈ મેમન પાસેથી લીધેલ હતી એસઓજી વડોદરા ગ્રામ્ય પોલીસે પ્રગ્રેસભાઈ ઉર્ફે જલાભાઈ ઉપેન્દ્રભાઈ ઠક્કર રહે દરજી કોલોની પાદરા નાઓએ ગયા વર્ષે પાદરા ગોઈનપુરા ખાતે રહેતા ઇમરાન સલીમભાઈ મેમન નાઓ પાસેથી લાવી પાદરા ટાઉનમાં સત્યમ રેસિડેન્સીમાં બહુચર કૃપા પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર છમાં રાખી ચાઇનીઝ દોરીના રીલ નંગ ત્રીસ જે એક રિલની કિંમત એકસો પચાસ લેખે કુલ કિંમત પિસ્તાલીસોના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે